ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો ને બાળકો? આજે હું તમને એક સરસ મજાની વાત કહેવાની છું. જો તમે પ્રાણીઓની, પક્ષીઓની, પરીની, રાજાની એ બધી વાર્તા સાંભળી ને તો આજે હું તમને લાડુની વાર્તા કહેવાની છું. તમને લાડુ ભાવે છે? હા, મને પણ બહુ જ ભાવે છે લાડુ. તો એ લાડુની વાર્તા કહેવાની છું. તમે સાંભળવા તૈયાર? તો ચાલો મારી સાથે. એકવાર ભોલુની માએ લાડુ બનાવ્યા હતા. ભોલુએ તેની માને કહ્યું, માં મને લાડુ આપ. માં કહે, કાલે સવારે થરી જાય પછી ખાજે. ભોલુ કહે, માં મને લાડુ બહુ ભાવે છે, હું બધા લાડુ ખાઈ જઈશ. હો, માએ હા પાડી. પછી ભોલુ તો ઊંઘી ગયો. કઠોળ માના લાડુએ આ વાત સાંભળી. એક લાડુ કહે, દોસ્તો ચાલો અહીંથી ભાગી જઈએ. બીજા બધાએ તો ના પાડી એટલે એ એકલો ચાલી નીકળ્યો. કથરોટમાંથી રસોડામાં, ત્યાંથી ઘરમાં, ત્યાંથી ફળિયામાં, ત્યાં મળ્યો કૂતરો. તે લાડુને કહે, એ લાડુ ઊભો રહે, મને ભૂખ લાગી છે, હું તને ખાઉં. એટલે લાડુએ તો, જારે જા, મારું નામ લાડુ, તારા મોં પર ઝાડું કહી જોરથી કૂતરાના મોં પર માર્યું. કૂતરો પડી ગયો ને લાડુ આગળ ચાલ્યો. ચાલતા ચાલતા તે પહોંચ્યો વનમાં. ત્યાં તેને પહેલા શિયાળ મળ્યું, પછી વાડું મળ્યું, પછી વાઘ મળ્યો. બધા કહે, લાડુ હું તને ખાઉં. તો લાડુ દરેકને કહે, મારું નામ લાડુ, તારા મોં પર ઝાડું ને પછી દરેકને લાફો મારે. શિયાળ, વરુ અને વાઘને એણે ગબડાવી પાડ્યા. અરે, આ વાઘ તો ગોઠું ખાઈને પડી ગયો ને એનું મોંએ ફરી ગયું. લાડુ તો ખડખડ હસે ને આગળ જાય. એમ કરતા કરતા આખી રાત પૂરી થઈ. સવાર પડી. લાડુ છેક નદી કિનારે પહોંચી ગયો. ત્યાં એક ભૂદેવ પૂંજા કરવા બેઠેલા. તેમણે ઘીથી તસતસતો લાડુ જોયો કે મોંમાં પાણી આવ્યું. લાડુને કહે, લાડુ મહાશય પધારો, લો આ આસન પર બિરાજો. લાડુ તો આવું માન મળ્યું કે ખુશ થઈ ગયો ને આસન પર બેઠો. પછી તો બ્રાહ્મણે તેને જાત જાતનું પૂછ્યું. લાડુએ સરસ જવાબ દીધા. લાડુએ કહ્યું, હું જાત્રાએ નીકળ્યો છું, દેશ જોવા નીકળ્યો છું. ત્યાં તો લાડુની નજર બ્રાહ્મણના ગોળ મટોળ પેટ પર પડી. તેણે પૂછ્યું, મહારાજ, તમારી પાસે આ કોઠી શાની છે? બ્રાહ્મણ કહે, અરે આ તો તિજોરી છે, કોઠી નહીં. ને તેમાં તો ઘી, દૂધ, મિષ્ઠાન વગેરે ઘણું બધું છે. તારે એ બધું જોવું છે? લાડુ કહે, હા, પણ તેનું બારણું ક્યાં છે? બ્રાહ્મણ કહે, એનું બારણું છે પણ હું ગમે તેની પાસે ઉગાડતો નથી. આ થોડી વાર પહેલા અહીંથી ભાખરી, ઢેબડા, પૂરીઓ એ બધું જતું હતું. મેં કોઈનીએ સામું ના જોયું. પણ તમે તો બહુ સારા છો, લાયક છો, ને હું માત્ર લાયક હોય તેની પાસે જ બારણું ખોલું છું. માટે તો મેં તમને આસન દીધું. હવે જો તમારે આ તિજોરી જોવી હોય તો મારા હાથમાં બેસો. પહેલા તો લાડુએ ના પાડી પણ પછી બેઠો. પછી બ્રાહ્મણે કહ્યું, મારા મોંમાં બેસો, એ જ મારી તિજોરીનું બારણું છે. આમ કહી બ્રાહ્મણે મોં ઉગાડ્યું. લાડુ સમજ્યો કે તિજોરીનું બારણું ઉગાડ્યું. તે ઝટ દઈને કૂદકો મારી મોંમાં જઈને બેઠો. પછી શું થયું? બ્રાહ્મણ લાડુ
ખાઈ ગયો. લાડુ સડસડાટ કરતો એના પેટમાં ઉતરી ગયો. લાડુની જાત્રા પૂરી થઈને બ્રાહ્મણભાઈ ખુશ થઈ ગયા. બાળ મિત્રો, જોયું ને તમે લાડુની વાર્તા સાંભળીને મજા આવી ને? હા, તો એવી જ બીજી વાર્તા સાથે આપણે ફરી મળીશું. આવજો.